હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ઉડાન વિદ્યાલય અને વિષય છે હિન્દી. તો હિન્દીની અંદર આપણે કા વાળા શબ્દો એટલે કે આ વાળા શબ્દો અડધા જોઈ ગયા અવાજ સુધી, બરોબર ને? તો આજે આપણે ફરીવાર આગળ બીજા શબ્દ જોવાના છે. તો ચાલો શરૂ કરીએ વિષય હિન્દી. તો હિન્દીની અંદર તમે સૌથી પહેલાં તો માલા, માલા એટલે કે માળા, માલા એટલે કે માળા, બરોબર. પછી અહીંયા આપણે હેડિંગ માર્યું છે આ માળા શબ્દો, અને પછી જ આપણે શબ્દો લખવાના. તો અહીંયા લખ્યું છે માલા, માલા એટલે માળા, માલા એટલે માળા. પછી લખ્યું છે ગાય, તો ગાય એટલે ગાય, ગાય એટલે ગાય. પછી છે ગાજર, ગાજર, તો ગાજર એટલે ગાજર, ગાજર એટલે ગાજર. પછી છે નાક, તો નાક એટલે નાક. હિન્દીમાં નાક આ રીતના લખાય, ગુજરાતીમાં ક આ રીતના લખાય, પણ નાક એટલે નાક, બરોબર. મકાન, તો મકાન એટલે મકાન, મકાન એટલે મકાન. પછી બાજા, બાજા એટલે બાજુ, બાજા એટલે બાજુ. પછી આવશે નગાડા, નગાડા એટલે કે નગારું, નગાડા એટલે કે નગારું. બાગ, બાગ એટલે બાગ, બાગ એટલે બાગ. ઘડો, ઘડો એટલે ઘડો, ઘડો એટલે ઘડો. સપેરા, સપેરા એટલે કે મદારી, સપેરા એટલે મદારી. રાજા, રાજા એટલે રાજા. તો આપણે ફરીવાર બધા શબ્દો જોઈએ, તો તમારે પણ મારી સાથે બોલવાનું છે. માલા, તો માળા. ગાય, તો ગાય. ગાજર, તો ગાજર. નાક, તો નાક. મકાન, મકાન. બાજા, બાજુ. નગાડા, નગાડો. બાગ, વાગ. ઘડો, ઘડો. સપેરા, મદારી. રાજા, રાજા. બરોબર. આ બધા શબ્દ હિન્દીની નોટમાં તમારે લખીને તૈયાર કરવાના છે. જો તમે વારંવાર લખીને પ્રેક્ટિસ કરશો તો તમને બધા શબ્દ આવડી જશે. ઓકે, તો ગુડ બાય એન્ડ ટેક કેર.